આપ જો રાજ્ય ઝી 24 કલાક, હું છું મિહિર રાવલ. આપની સાથે સૌથી પહેલા વાત કરીએ ખેડાની. ખેડામાં એસટી બસ અને ક્રેન વચ્ચે અકસ્માત સર્જાયો છે. ઠાસરના બાદરપુરા નજીક આ ઘટના બની છે. 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. ઘાયલોને સારવાર માટે ઠાસરા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ઠાસરાના બાદરપુરા નજીક આ ઘટના બની છે. એસટી બસ અને ક્રેન વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માત સર્જાતા હાલ તો બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કઈ રીતે અકસ્માત સર્જાયો તેની હજી સુધી કોઈ પ્રાથમિક વિગતો નથી મળી, પરંતુ ઠાસરાના બાદરપુરા નજીક આ ઘટના બની છે. 20 થી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. વધુ વિગતો સાથે વાતચીત કરવા માટે સંવાદદાતા યોગિંદરજી ફોન લાઈન પર. યોગિન, એસટી બસ અને ક્રેન વચ્ચે અકસ્માત સર્જાયો છે, શું છે હાલની પરિસ્થિતિ? જી, અત્યારે જે લેટેસ્ટ આંકડો આવી રહ્યો છે ઘાયલોનો, લગભગ 25 જેટલા લોકો ઘાયલ થયા છે, જેમાંથી 9 લોકો અતિ ગંભીર અવસ્થામાં છે, જેઓને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ રહ્યા છે, જ્યારે અન્ય ઘાયલોને ઠાસરા તેમજ ડાકોરની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ દાહોદથી એક બસ હતી, એસટી બસ, જે ડાકોર તરફ આવી રહી હતી, ત્યારે બાદરપુરા ગામ પાસે આ જે ક્રેન છે તે ધડાકાભેર બસ સાથે અથડાઈ હતી, અને અકસ્માતમાં ક્રેનનો જે આગળનો ભાગ હતો, જે ભારે વાહનો ઉઠાવવા માટે વપરાતો હોય છે, તે બસની અંદર ઘૂસી ગયો હતો, જેના કારણે બસમાં જે મુસાફરો બેઠા હતા તે ગંભીર રીતે ઘવાયા હતા. બસની પણ સ્પીડ હતી અને ક્રેનની પણ સ્પીડ હતી, જેના કારણે આ અકસ્માતમાં 25 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે, જેમાં 9 લોકો અત્યારે ગંભીર છે. કદાચ મોડેથી ફેટલનો આંકડો પણ મળી શકે તેમ છે. મિહિર, યોગીન આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો 20 થી 25 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના હાલ આંકડા મળી રહ્યા છે. હાલ ઘાયલોને ઠાસરા રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, પરંતુ જે રીતે અમારા સંવાદદાતાએ વાત કરી કે આ અકસ્માત જે સર્જાયો ત્યારે એસટી બસ અને ક્રેન બંને સ્પીડમાં હતા, અને તેને કારણે આ અકસ્માત સર્જાયો છે. ખેડામાં ઠાસરાના બાદરપુરા નજીક આ ઘટના બની છે.